केम छो विद्यार्थी मित्रों, बधा मजा में हशो। लेसन आपणे आगळना विडियो में जोईता हता, लेसन नंबर 14 सारा अक्षरो, पेज नंबर 34 पर आपणे अहीं सुधी जोयुं के हार्दिक, मेहुल, राधा, अशरफ आ लोको सारा अक्षर विशेनी वातचीत करी रह्या छे। अने हार्दिक कहे छे कि मारा अक्षर तो हूँ पेन्सिल के बॉल पेन गमे तेनाथी लखूँ, पण अक्षर मारा सारा थता ज नथी अने एना कारणे परीक्षामां मारा मार्क्स पण ओछा आवे छे, कारण के शू लखूँ छूँ ए साहेबने वंचातो ज नथी। त्यारे राधा पण वात करे छे के खराब अक्षरने कारणे केवी गड़बड़ थती होय छे। तो अहीं सुधीनुं आपणे लेसन जोयुं हतुं, आगळनुं आपणे जोईए। अशरफ कहे छे कि खबर पड़े त्यारे बहु हस्या हसो नहीं। राधा जारे एना मम्मीनी अने एना बहन वच्चे अक्षर न वंचावाने कारणे जे गड़बड़ थई एनी वात करे छे, त्यारे अशरफ कहे छे कि पछी तो बधा बहु हस्या हसो। त्यारे राधा कहे छे हासतो पण कोई वार ओढनुं चोळ वेतराई जाए तो, ओढनुं चोळ थवुं आ रूढ़ी प्रयोग छे, એનો અર્થ થાય ધારણા કરતાં સાવ ઊંધું થવું, વિચિત્ર કે કંઈને બદલે કંઈ થઈ જવું। રાધા કહે છે કે આપણે જે ધાર્યું હોય એના કરતાં સાવ ઊંધું જ થઈ જાય તો। હાર્દિક કહે છે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો, તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા। મેહુલ કહે છે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરોએ અધૂરી કેળવણીની નિશાની છે। હાર્દિક કહે છે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું। સોનલ કહે છે કે મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, અને હાથ ઠરી જાય પછી એમાં હાથે એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું। રાધા ત્યારે કહે છે પેજ નંબર 35 પર, સોનલ એમ કહે છે કે ઠંડા પાણીમાં આખી રાત હાથ રાખી દેવાના, થોડી વાર હાથ રાખવાના અને પછી એનાથી ધીમે ધીમે લખવાનું। ત્યારે રાધા એમ કહે છે કે મારા દાદા કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવવા દેતા, અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું, પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે। ત્યારે ધવલ કહે છે પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને। અહીં ટેક્સ્ટબુકમાં સુલેખન શબ્દની જગ્યાએ સુલેમાન આવી ગયું છે, એમ ધવલ કહે છે કે પણ આપણે નાના હતા ને સુલેખનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને। સુલેખન એટલે સુંદર અને સ્વચ્છ લખાણ, કે એ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ સારા લેખનની તો એ રીતે લખી શકાય। ત્યારે અશરફ કહે છે કે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ એટલે કે એના પિતાજીએ બહુ ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે। તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરી જોને। ત્યારે હાર્દિક કહે છે અરે હું તો એકડિયા બગડિયાની જેમ, હવે એકડિયા બગડિયાની જેમ એટલે આ પણ રૂઢિપ્રયોગ થયો છે, એનો અર્થ થાય છે શિખાઉની જેમ, પહેલાં બીજા ધોરણના વિદ્યાર્થીની જેમ। એ કહે છે કે હું એકડીએ બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને, ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે। ત્યારે મેહુલ કહે છે કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ। સોનલ કહે છે હવે વાતોના વડા જ કરવા છે કે રમવાએ જવું છે, વાતોના વડા કરવા તો આ પણ રૂઢિપ્રયોગ છે, એટલે કે નકામી વાતો, નકામી લાંબી વાતો કરવી, વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરવો। ત્યારે મેહુલ, હાર્દિક, રાધા, ધવલ અને અશરફ હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે।
तो आ बधा विद्यार्थी मित्रों तमे पण आ रीते तमारा वच्चे पण वातचीत थती ज हशे। तो एवुं ज आ सरस सुंदर मजानुं आपणुं आ लेसन छे कि सारा अक्षर विशेनी ज वातचीत करे छे कि खराब अक्षर थाय छे तो एना माटे पण केवा कारणों आपे छे अने सारा अक्षर करवा माटे शुं करवुं जोईए तो पण जे अहीं कारणों आपेला छे। कोई कहे छे कि ठंडा पाणी में हाथ बोरी अने पछी लखवुं, कोई कहे छे कि भीनी माटी में लखी अने सुकाई जाय पछी एना उपर ज एक्शन अंदर लख्या करवानुं, अने कोई कहे छे कि सुलेखननी रीते आपणे प्रेक्टिस कर्या राखीए। अने આગળ બીજું કહે છે કે ચિત્ર સારા થતા હોય જેના, કારણ કે ચિત્ર દોરવા માટે મરોડ ફાવવો જોઈએ, આવડવો જોઈએ, એટલે એ પ્રેક્ટિસ થઈ જાય તો અક્ષર પણ એ રીતે સારા થાય, એટલે કે વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોર્યા રાખો તો પણ અક્ષરમાં એ રીતે ફરક પડી જાય। અને આ રીતે કહે છે કે ધીરજથી આપણે સતત પ્રયત્ન કર્યા રાખી સારા અક્ષર, જે સાચા જે અક્ષર છે, જે લખવાનો જે અક્ષર છે અને તમારા જે થતા હોય એ બે વચ્ચેનો ફર્ક જોઈ અને સુધારવાનો તમે સતત પ્રયત્ન કર્યા રાખો ધીરજથી, તો ચોક્કસ તમારા અક્ષર પણ સારા થઈ શકે છે। તો આ રીતે આપણે આજે લેસન જોયું, ખૂબ જ સરસ મજાનું આપણું આ લેસન છે। લેસન અહીં આપણું કમ્પ્લીટ થાય છે, સ્વાધ્યાય કાર્ય વર્કબુકમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે।